સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં જૂના બાકરપુર ખાતે આવેલ ચિત્રની નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજ ખાતે સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહોના સૂત્ર સાથે કોલેજ ખાતે હેલ્થ માટેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આરોગ્ય અંગે રંગોળી દ્વારા વિવિધ જાગૃતિ ચિત્રો, પોસ્ટરો, ક્રિવિટ કોમ્પિટિશન, ડ્રામા કોમ્પિટિશન કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી એ.કે. પટેલ, પ્રિન્સિપાલ ડૉક્ટર નરેન્દ્રકુમાર શર્મા, વાઇસ પ્રિન્સિપાલ નિધિબેન હોજીત, ડૉક્ટર સુનિલભાઈ, ડૉક્ટર શિખા મસ્તે, હદુભા ઝાલા સહિત કોલેજ સ્ટાફ તથા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. આજે 7 એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડે છે. વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને દ્વારા ઉજવવામાં આવે છે. 7 એપ્રિલ 1948ની અંદર વર્લ્ડ હેલ્થ WHOની સ્થાપના થઈ હતી અને એણે 1950ની અંદર વર્લ્ડ હેલ્થ ડે પહેલી વાર ઉજવવાનું ચાલુ કર્યું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે એ શું કામ કરી શકે છે અને એના સ્વાસ્થ્યને વધારવા માટે કઈ રીતે લોકોને જાગૃત કરી શકીએ છીએ, એના માટે વર્લ્ડ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. આજની કોરોના મહામારીના વખતે લોકોના સ્વાસ્થ્ય ઉપર કેટલા બુરા પ્રભાવ પડી રહ્યા છે એના માટે અમારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આજનું જે થીમ આપી છે એ થીમ છે અમારું ગ્રહ અમારું સ્વાસ્થ્ય, યાને કે અવર પ્લેનેટ અવર હેલ્થ. આપણે આમે ગુજરાતીમાં કહીએ છીએ કે પહેલા સુખ જાતે કર્યા, તો હિન્દીમાં આપણે સાંભળીએ તો પહેલા સુખ નિરોગી કાયા. એવી રીતે આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે દેશ માટે, આપણા પોતાના ઘર માટે, આપણા પરિવાર માટે સારું કામ કરી શકીએ. આજના સમયે લોકોનો જે રહેણ સહેન છે, એમનું રોજ દિનચર્યા જે છે એ બહુ બદલાઈ ગઈ છે. એ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજગ નહીં, એટલે અમારા વર્લ્ડ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વર્લ્ડ હેલ્થ ડેની આ થીમ રાખી છે, જેનાથી કે બધા આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સજગ થાય. કઈ વસ્તુ આપણે, કેમ કે અત્યારે જંક ફૂડ ને એ બધું વધી ગયું છે, એના કારણે બહુ બધી મહામારીઓનો વિકાસ થયો છે, જેમ કે કેન્સર છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, હાર્ટની પ્રોબ્લમ છે, એ બધી તકલીફો અત્યારે વધી ગઈ છે. એ બધી તકલીફોની નિજાત પાવા માટે વર્લ્ડ હેલ્થ WHO જે છે સંગઠન એ બહુ સક્રિય રૂપે કાર્ય કરી રહ્યો છે અને લોકોની અંદર જાગૃતતા લાવવા માટે બહુ ઘણા બધા કાર્ય કરે છે. અને એના માટે મારું એટલું જ કહેવું છે કે અમારે અહીંયા ચિત્રની નર્સિંગ કોલેજની અંદર બી આજે એની ઉજવણી કરવામાં આવી છે. અમારા સ્ટુડન્ટ તરફથી પોસ્ટર કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન અને ડ્રામા કોમ્પિટિશન રાખેલ છે, જેનાથી અમે લોકોને જાગૃત કરી શકીએ કે કેવી રીતે એ લોકો આપણા જીવનમાં હેલ્ધી હેબિટ્સ અપનાવી શકીએ અને બુરી હેબિટ્સના આપણે ડેલી લાઈફમાંથી દૂર કરી શકીએ. તમે મારું ખાલી એટલે જ મેસેજ છે કે અમે સ્વસ્થ રહીએ, આપણા સમાજને સ્વસ્થ રાખીએ, આપણા દેશને સ્વસ્થ રાખીએ. થેન્ક યુ સો મચ. આજ ચિત્રની નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ કી તરફ સે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર સભી કો શુભકામના. આજ જૈસા કે હમ સબકો પતા હૈ કે ચિત્રની નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ કે અંદર હમ લોગ કોલેજ કે અંદર વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કે રૂપમાં હમારા જો પ્રોગ્રામ સેલિબ્રેટ કિયા જા રહા હૈ ઉસમેં હમારે બચ્ચોને પોસ્ટર કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન ઓર હોસ્પિટલ સાઇડ મેં ભી એક રોલ પ્લે રખા ગયા હૈ, હેલ્થ કે ઉપર રખી ગઈ હૈ ઓર વહાં પર બચ્ચે હમારે આજ ફલ કા વિતરણ કરને વાલે હૈ પેશન્ટ્સ કો. આજ કે દિન કે રૂપમાં હમ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કે રૂપમાં મનાયા જાતે હૈ. આજ કી હમારી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કી જો થીમ હૈ વો હૈ આવર પ્લેનેટ આવર હેલ્થ. ઇસકા મતલબ યે હુઆ કી હમારા ગ્રહ ઓર હમારી હેલ્થ, ઇસકે રિગાર્ડિંગ હમ બચ્ચો કો જાગૃત કરના ચાહતે હૈ, ક્યોંકિ બચ્ચે હમારે જબ ભી કમ્યુનિટી મેં હોસ્પિટલ મેં જાય તો પેશન્ટ્સ કો યા કમ્યુનિટી કે લોગો કો હમારી હેલ્થ કે બારે મેં, હેલ્થ પ્રમોશન કે બારે મેં સમજા સકે ઓર ઉનકો હેલ્ધી બના સકે. ક્યોંકિ હમારા યે માનના હૈ કે હમારા દેશ જબ પ્રગતિ કરેગા જબ હમારે લોગ જો હૈ હેલ્ધી હોંગે. ઓર હમ યે ભી કહેતે હૈ, એક પ્રોવર્બ ભી હૈ કે હેલ્ધી માઇન્ડ રિઝાઇડ્સ ઇન અ હેલ્ધી બોડી. હમારા હેલ્ધી માઇન્ડ જો હૈ હેલ્ધી બોડી કે અંદર રિઝાઇડ કરતા હૈ, રહેતા હૈ. ઇસલિયે
हमारा ये मानना है कि हमारे जो बच्चे हैं कम्युनिटी के अंदर, वो लोग ज़्यादा से ज़्यादा स्प्रेड कर सकते हैं इन्फॉर्मेशन को, तो हम बच्चों को, कम्युनिटी के लोगों को जागरूक करना चाहते हैं हेल्थ के बारे में। हेल्थ जो है वो ये होता है कि फिजिकल, सोशल और मेंटल वेलबींग। सो हम लोग फिजिकली भी हेल्दी रहें, मेंटली भी हेल्दी रहें और सोशली भी हेल्दी रहें, इसके रिगार्डिंग हमारे बच्चों ने आज बहुत अच्छे से प्रोग्राम किया है और हम लोग इसके बारे में कम्युनिटी से भी ये कहना चाहते हैं और हमारी फैमिली की तरफ से, चित्रणी फैमिली की तरफ से, लोगों को स्वस्थ रहें, मस्त रहें, हेल्दी रहें। धन्यवाद। मानो तेडू आत्मीय आमंत्रण श्री वहाणवटी तीर्थ धाम विकास सेवा ट्रस्ट आयोजित दिव्य वहाणवटी धाम मां भव्याति भव्य नूतन मंदिर मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव मां सर्व धर्म प्रेमी लोगों ने जाहिर आमंत्रण। प्रारंभ विक्रम संवत 2078 चैत्र सुद छठ तारीख 7/4/2022 गुरुवार। पूर्णाहुति विक्रम संवत 2078 चैत्र सुद 8 दुर्गाष्टमी तारीख 9/4/2022 शनिवार। उत्तर गुजरात ની પાવન ભૂમિ એવા રામપુરા ગામની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તોની અસીમ શ્રદ્ધા ભક્તિની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજીનું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે। માના ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે। માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7/8/9/2022 ના રોજ રાખેલ છે। નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પરિવાર અશ્વમેઘ પરિવાર પોગલુ હાલ ગાંધીનગર પાવનકારી પ્રથમ દિવસ ચૈત્ર સુદ છઠ તારીખ 7/4/2022 ગુરુવાર મંગલ પ્રારંભ સવારે 6:30 ગણપતિ પૂજન ગ્રહ શાંતિ પુણ્યાહુ વાંચન મંડપ માતૃકા પૂજન મંડપ પ્રવેશ અગ્નિ સ્થાપન સાપિત દેવ પૂજન કુટીર હોમ સાન્ય પૂજન આરતી ભજન સંધ્યા। શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ તારીખ 7/8/9/2022 ના રોજ નું આયોજન કરેલ છે। આજુબાજુની 85 ગામના લોકો આ મહોત્સવનો લાભ લેશે અને આ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારનું અર્ધું કેબિનેટ ઉપસ્થિત રહેવાની એક અપેક્ષા છે। નાના નાના મંદિરમાંથી આ મોટું એક ધામ બની રહ્યું છે। મંગલકારી દ્વિતીય દિવસ ચૈત્ર સુદ 7 તારીખ 8/4/2022 શુક્રવાર પ્રાંત પૂજન સવારે 7 જળ યાત્રા નગર યાત્રા જલાદિવાસ મૂર્તિ સ્થાપન શિખર સ્થાપન મંદિર વાસ્તુ ધાન્યાદિવાસ વિવિધવાસ શાંતિ પૌષ્ટિક હોમ સાન્ય પૂજન થાળ આરતી ભવ્ય લોક ડાયરો રાત્રે 9 ભવ્ય લોક ડાયરો તારીખ 8/4/2022 શુક્રવાર રાત્રે 9-2 કલાકાર રાજવા ગઢવી।
કલ્યાણકારી તૃતીય દિવસ ચૈત્ર સુદ 8મ તારીખ 9/4/2022 શનિવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે મૂર્તિ પ્રાંત પ્રતિષ્ઠા સ્થિરોભો સ્થાપિત દેવ હોમ બલિદાન ક્ષમા યાચના વિજય મુહૂર્તમાં 12:39 કલાક પૂર્ણ હોતી 2:14 કલાકે મહાઆરતી સાંજે 4 કલાકે મહોત્સવ સંપન્ન દર્શન મહાપ્રસાદ સવારે 11:00 થી 1 કલાક સુધી શ્રી વાહનવટી માતાજીના નવીન પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પ્રાંતિજ જિલ્લા સાપુતારામાં ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહેલું છે. આ મંદિર 5 ઈંટોમાંથી શરૂઆત થઈ અને બહુ મોટું જ મંદિર બની રહ્યું છે. આ મંદિરનું નિર્માણ બાબુભાઈ એસ પટેલ અશ્વમેઘ પરિવારે કર્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન 7-8-9 એપ્રિલે થઈ રહ્યું છે. આપ સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ બધા જ આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો. જય માતાજી. સન્માન કાર્યક્રમ તારીખ 9/4/2022 શનિવારે સવારે 9 થી 12 કલાકે અતિથિ વિશેષ શ્રીઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, મુખ્ય અતિથિ વિશેષ, સમારંભના અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય શ્રી, કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન અને ડેરી માનનીય શ્રી પુરુષોત્તમજી રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી, કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મંત્રી માનનીય શ્રી રાઘવજી પટેલ, ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ માનનીય શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી, અન્ય અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા અરવલ્લી માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી ઉંઝા, ધારાસભ્ય શ્રી દસકોઈ માનનીય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, સાબરકાંઠા પ્રમુખ શ્રી ભાજપ માનનીય શ્રી જેડી પટેલ, હિંમતનગર ના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડર ના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી હિતુ કનોડિયા, માનનીય શ્રી બાબુભાઈ એસ પટેલ, પ્રમુખ શ્રી વહાણવટી તીર્થધામ વિશે ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર, પ્રાંતિજ તાલુકાના રામપુર ગામ એવા પ્રજાપતિ પરિવારમાં દાહ્યાભાઈ પ્રજાપતિના પરિવારમાં વડીલો વખતથી વર્ષો પુરાણા 400 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે. એક ઘર મંદિર હતું, જેમ 4 ઈંટો મૂકીને જ્યારે ઘરના સભ્યો એના માતાજીને પૂજન વિધિ કરતા હતા, એમ કરતાં કરતાં માતાજીની વધુ ઉપસ્થિત થતાં અને દર્શનાર્થીઓ દિવસે દિવસે ને એની આસ્થાનું સ્થાન વધી ગયું અને એમ કરતાં કરતાં એક મંદિરનું નિર્માણ થયું એમના હસ્તકે. અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યારે સાબરકાંઠા આખું સમગ્ર 50-60 ગામ આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે. અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9/2022 ની અંદર અને આ મહોત્સવનો જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે અને સૌ હરિભક્તો પધારશે એવા આ પરિવાર ડાહ્યાભાઈ
પરિવારનો તમામ સભ્યો આપણે આમંત્રિત કર્યા છે અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આની અંદર જોડાયેલા છે. સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા એક મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે. જય માતાજી. મહાપ્રસાદ તારીખ 9/4/2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા. તારીખ 9/4/2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ. પ્રતિષ્ઠા મહોત્સવના ભોજન પ્રસાદીના પુણ્યશાળી દાતાશ્રીઓ પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજનના દાતા તારીખ 7/8/4/2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર. કલ્યાણકારી તૃતીય દિવસ ભોજનના દાતા તારીખ 9/4/2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ. પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ. સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા. શ્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી પૂજારી શ્રી વહાણવટી ધામ રામપુરા. નિમંત્રક શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર તથા રામપુરા ગ્રામજનોને સર્વે ધર્મ પ્રેમી આત્મજનો પાવન સ્થળ શ્રી વહાણવટી ધામ. મુપો રામપુરા આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પિનકોડ નંબર 383210. પ્રાંતિજ તાલુકાના રામપુરા આમોદરા મુકામે વહાણવટી માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મા વહાણવટીના પડચા અપરંપાર છે. એવું કહેવાય છે કે જગડુશાનું વહાણ તાળ્યું ત્યારથી મૂળ તો હરસિદ્ધિ માતા કહેવાય છે, પણ વહાણ તાળ્યા પછી વહાણવટી કહેવાય છે. અને આ વહાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે કપડવંત તાલુકાની અંદર, અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે. એને વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે. આ ડાહ્યાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે. અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો, ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ, અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે. અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે જુદા જુદા પ્રાંતમાંથી પ્રદેશમાંથી આજુબાજુના ગામ લોકો અને મોટાભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે. માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે, જગ જાહેર છે. ડાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે. એટલે માતાજીના પડચા છે. 7-8-9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે અને અશ્વમેઘ પરિવાર ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે. અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી. જય માતાજી. શ્રી વહાણવટી માતાજી ધામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠામાં થઈ રહી છે. આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલાં પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા. એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો. એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ
एक दिवस एवं बन्यू के अँ थी गौ उड़ारी और खतरी अमदाद लई जो हो वक्त आ प्रजापति दादाए ये गौ अँ उतारा था। અને જ્યારે ખત્રીને ખબર પડી કે ગૌ અહીંયા કોણ ઉતારી છે, માત્ર માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે, એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે, આમ તો ખીજડીવાળી માતા જ કહેવાય, પણ એ વખતે ડાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાઉં છું, આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ। એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાતિજ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કંઈ બની રહ્યું હોય તો રામપુરા ગામમાં બની ગયું છે। એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે। આમ આ હરસિદ્ધિ માતા એટલે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય અને એ જ હરસિદ્ધિ માતા જે વાહણવટી જગડુશાનું વાહન તાર્યું એ જ નામે વાહણવટી પાડવામાં આવ્યું છે। આ અતિ ભવ્ય મંદિરમાં રાજ્યના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી આવવાના હોય, ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ થવાનો હોય, આપ સર્વે તમામ જ્ઞાતિના તમામ ભક્તો મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા માટે પધારશો એવી હું પ્રજાપતિ પરિવાર એટલે કે વાહણવટી પરિવાર વતી આપ સૌને નમ્ર અરજ કરું, અપીલ કરું છું કે આપ સર્વે આ પ્રસંગમાં પધારી અમારા પ્રસંગને દીપાવશો। જય માતા દી। ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો, શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ, શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014।